હેલો દોસ્તો, ફિઝિક્સની દુનિયામાં આપનું સ્વાગત છે. આજે આપણે બ્રિજ કોર્સ છે એનો લેક્ચર નંબર 3 સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે. આગળના બે લેક્ચરમાં આપણે શું અભ્યાસ કર્યો હતો? પહેલા લેક્ચરની અંદર આપણે ફિઝિક્સની કેટલી બ્રાન્ચીસ છે એના વિશે, સેકન્ડ વિડીયોની અંદર ફિઝિક્સ ક્યાંથી શરૂઆત કરી શકાય તો આપણે ભૌતિક રાશિ એટલે કે ફિઝિકલ ક્વોન્ટિટીઝ એનો આપણે અભ્યાસ કર્યો હતો. 6 ભૌતિક રાશિઓ આપણે ભણ્યા હતા. પહેલી વસ્તુ હતી દળ, લંબાઈ, સમય. પછી આવે છે ઝડપ, આવે છે ઓકે, ઝડપ એટલે કે વેગ પણ કહી શકાય, પ્રવેગ કહી શકાય, પ્રવેગ. પછી આપણે ભણ્યા હતા બળ અને પછી કાર્ય. ટોટલ 7 અભ્યાસ કર્યો હતો. સોરી, તો હવે અહીંયા કયો નંબર આવશે? 8 નંબર. પછી આવશે 9 નંબર અને પછી આવશે 10 નંબર. મેં તમને કીધું હતું કે દસેક જેવી ભૌતિક રાશિ ભણવી જોઈએ શરૂઆતના સ્ટેજમાં, તો તમને વધારે ખબર પડશે ફિઝિક્સમાં. તો હવે એક શબ્દ છે પાવર. આજના વિડીયોની પહેલી ભૌતિક રાશિ છે પાવર. પાવર ને ઇંગ્લિશમાં પાવર જ કહેવાય છે, બરાબર છે. પાવરનું એક બીજું નામ પણ છે, બરાબર, ધ્યાન રાખજો, કાર્ય દ્વારા અથવા કાર્ય દળ એવું પણ કહેવાય. પાવરનો મતલબ શું છે? ધારો કે સમજી લો, તમે ઉઠક બેઠક કરો છો, બરાબર છે, ઓકે. તમે 50 ઉઠક બેઠક કરો છો, બીજો વ્યક્તિ પણ 50 ઉઠક બેઠક કરે છે, તો તમે ધારો કે સમજી લો 15 મિનિટમાં કરો છો, પેલો વ્યક્તિ છે 1.5 કલાક એટલે કે 30 મિનિટમાં ઉઠક બેઠક 50 કરે છે. તો બંને ઉઠક બેઠક કેટલી કરી? 50. તમારે સમય કેટલો લાગ્યો? 15 મિનિટ. પેલાને 30 મિનિટ. તો વધારે પાવર કોનો કહેવાય? એબ્સોલ્યુટલી રાઈટ, 15 મિનિટવાળાનું એટલે કે તમારો. તો એનો મતલબ કે પાવર એટલે શું છે? તો પાવરનો મતલબ એ છે કે તમે કાર્ય તો કરો છો, પણ કેટલા સમયમાં કરો છો એ મહત્વની વસ્તુ છે. એટલે અહીંયા સૂત્ર, પાવરનું જે સૂત્ર છે આવું છે, કાર્ય ભાગ્યા સમય. એનો જે સંજ્ઞા છે તો પી છે પાવર ઉપરથી. પાવરનું સ્પેલિંગ શું છે? POWR, પાવર. તેના પરથી પી છે, કેપિટલ પી, સ્મોલ પી, ગમે તે કહી શકાય. કાર્ય ભાગ્યા સમય એટલે કે પાવર કહી શકાય. હવે શાંતિથી યાદ કરો, કાર્યનો એકમ છે તો બહુ લાંબો એકમ હતો, બરાબર છે, પેલો કિલોગ્રામ, મીટર સ્ક્વેર, પ્રતિ સેકન્ડ સ્ક્વેર. પણ અત્યારે આપણે ટૂંકો એકમ યાદ રાખીએ, જૂલ. યાદ રાખજો, બળ શબ્દ આવે ને, બળ શબ્દ, તો બળનો એકમ છે ન્યૂટન અને કાર્યનો એકમ શું છે? જૂલ, બરાબર છે. યાદ રાખજો, તો કાર્યનો એકમ આપણે જૂલ લખીએ અને સમયનો એકમ છે સેકન્ડ. તો પાવરનો એકમ બની ગયો જૂલ પ્રતિ સેકન્ડ. હવે આનું પણ એક સાયન્ટિફિક નેમ છે પાવરનો. તમને યાદ હોય તો વરાળ યંત્ર એટલે કે સ્ટીમ એન્જિનની શોધ કોણે કરી હતી? જેમ્સ વોટ, બરાબર છે. તો એની યાદમાં અહીંયા એકમ લીધેલો છે વોટ, બરાબર છે. એટલે જૂલ પ્રતિ સેકન્ડને ટૂંકમાં બતાવવું હોય તો વોટ પણ કહી શકાય. તમને યાદ કરાવો, દેખો ધીમે ધીમે, કિલો વોટ પણ કહી શકાય, મોટો એકમ. એનાથી મોટો એકમ છે મેગા વોટ છે. તમે લાઇટ બિલ છે, લાઇટ બિલ, એની અંદર તમે યાદ લખ્યું હશે કેટલા યુનિટ લાઇટ બિલ મતલબ બળ્યું છે, કેટલા યુનિટ તમે બાળો છો, તો કિલો વોટ અથવા મેગા વોટ, બરાબર છે. આવું 10મામાં ક્યાંક આવી ગયું હશે વિદ્યુતવાળા ચેપ્ટરમાં. તો પાવરનો એકમ છે જૂલ પ્રતિ સેકન્ડ, અથવા તો વોટ પણ કહી શકાય. કિલો વોટ એનો મોટો એકમ છે, એનાથી પણ મોટો એકમ છે મેગા વોટ. ઓકે, આટલી વસ્તુ થઈ ગઈ પાવર વિશે. સૂત્ર યાદ રાખજો, ખાસ કાર્ય ભાગ્યા સમય અગત્યની વસ્તુ છે. પછી દબાણ, આ ત્રણે ત્રણ ભૌતિક રાશિ ખરેખર અગત્યની છે. દબાણને ઇંગ્લિશમાં શું કહેવાય? પ્રેશર, રાઈટ, પ્રેશર. એની સંજ્ઞા પણ પી છે. હવે દબાણ છે, દબાણ એનો મતલબ શું છે? દેખો, હું તમને એક એક્ઝામ્પલ આપું. આ ધારો કે ખીલ્લી છે તમારા દિવાલની અંદર, ધારો કે એને ઠપક મતલબ કે દિવાલની અંદર તમારે લગાવી છે ખીલ્લી. તો હવે તમે ખીલ્લીને આ રીતે આમ રાખશો કે આમ રાખશો? તો સાચી વસ્તુ છે કે આ રીતે રાખીશું. આ રીતે રાખવાથી ફાયદો શું થશે? ધારો કે સમજી લો, તમે અહીંયા 10 ન્યૂટન બળ લગાવો, 10 ન્યૂટન, અને અંદર જતી રહી છે. આમ રાખીને તમે લગાવો 10 ન્યૂટન, તો અંદર નહીં જાય. એનું કારણ શું છે? એનું કારણ એ છે, જ્યારે આ રીતે રાખો છો ત્યારે ખાલી ક્ષેત્રફળ આટલું જ છે, અને આ રીતે રાખો ત્યારે ક્ષેત્રફળ આટલું મોટું હોય છે, બરાબર. તો ક્ષેત્રફળ નાનું હોય તો પ્રેશર વધારે ક્રિએટ થાય. ધારો કે હું તમને એક બીજું એક્ઝામ્પલ, પિન છે, પિન ટાંકણી છે તમારા શરીર ઉપર, મતલબ હું આમ રીતે આમ મતલબ દબાવું છું તો તમને વધારે દુખશે ટાંકણીની અંદર. પણ ધારો કે હું માર્કર આ રીતે કરીશ તો તમને નહીં દુખે. બંનેમાં હું સરખું બળ લગાવીશ છતાં પણ તમને આની અંદર ઓછું દુખશે, પણ ટાંકણીમાં વધારે દુખશે, કેમ કે એમાં પ્રેશર વધારે ઉત્પન્ન થાય છે. તો પ્રેશરનું સૂત્ર શું બને છે? ધ્યાન આપજો, બળ ભાગ્યા ક્ષેત્રફળ. કેમ આવું સૂત્ર બન્યું છે એનું કારણ કહું. જેટલું ક્ષેત્રફળ નાનું
એટલું પ્રેશર વધારે. દેખો આ બંને વ્યસ્ત કહેવાય, વ્યસ્ત પ્રમાણમાં. ગણિતમાં આવું કંઈક ભણ્યા હશો તમે, મેથેમેટિક્સમાં. નીચેની વસ્તુ જેટલી નાની હોય એટલું આ વસ્તુ મોટી બને, બરાબર છે? ભાગાકારમાં જે છેદમાં હોય એ છેદ જેટલો નાનો હોય એટલો આનો જવાબ મોટો આવે. તો ક્ષેત્રફળ જેટલું નાનું છે, ક્ષેત્રફળ જેટલું નાનું એટલું પ્રેશર વધારે ઉત્પન્ન થાય છે, રાઈટ? ઓકે, તો બળ ભાગ્યા શું આવ્યું છે? ક્ષેત્રફળ. આ સૂત્ર ખાસ યાદ રાખજો, બળ ભાગ્યા ક્ષેત્રફળ, બળ ભાગ્યા ક્ષેત્રફળ, બરાબર છે? એકમ શું આવે છે? બળનો એકમ છે ન્યૂટન, હમણાં જ મેં કીધું. ક્ષેત્રફળનો એકમ શું થાય? એ તો યાદ હોવું જોઈએ, મીટર સ્ક્વેર. તમે આને ગુજરાતીમાં એવું બોલતા હશો, ચોરસ મીટર, બરાબર છે? પણ ઇંગ્લિશમાં મીટર સ્ક્વેર કહેવાય. તો ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. આ દબાણ વિશે પણ, દબાણનો પણ એક શોર્ટકટ એકમ છે પાસ્કલ, નોટ રાસ્કલ, ઇટ્સ પાસ્કલ. આને શોર્ટકટમાં પીએ કહેવામાં આવે છે અથવા પાસ્કલ આવું લખવામાં આવે છે. દબાણનો એકમ પાસ્કલ છે, પાવરનો એકમ વોટ છે, બળનો એકમ ન્યૂટન છે, ઉર્જાનો એકમ જૂલ છે. ઉર્જા અથવા કાર્ય બંનેનો મતલબ એક જ થાય. પછી આપણે વાત કરીએ છીએ ઘનતા. આ શબ્દ જબરજસ્ત છે. ઘનતાનો મતલબ શું છે? ઘનતા એટલે ભારેપણું થાય, ભારેપણું, બરાબર છે? અને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ડેન્સિટી. આ હું તમને અહીંયા તો સમજાવી દઈશ, પણ તમને ખરેખર ખબર નહીં પડે કે ઘનતા કહેવા શું માંગે છે, એ તમને શાંતિથી આપણે સમજીશું. સૌથી પહેલાં તમે અહીંયા જુઓ, ઘનતા છે અને ઇંગ્લિશમાં ડેન્સિટી કહેવાય, એનો સિમ્બોલ છે એ ડી છે, સ્મોલ ડી, બરાબર છે? ઘણી વખત આનો એક બીજો પણ સિમ્બોલ છે, રો છે, રો. આ રીતે લખવામાં છે રો. ઊંધો એકડો લખ્યો ને એવું લાગે, બુકની અંદર આ રીતે લખેલું હશે, બરાબર? પણ આપણે મોસ્ટ ઓફ આવી રીતે લખીએ છીએ રો. અને ડી યાદ રાખજો, સૂત્ર છે ઘનતાનું. ઘનતાનું સૂત્ર આવું છે, દળ ભાગ્યા કદ. ખાસ યાદ રાખજો દળ ભાગ્યા કદ. એનો મતલબ શું છે? દેખો ઘનતા વિશે હું સમજો, બે ગોળા લઈ લઈએ, એક ગોળો રબરનો લઈએ, બરાબર છે? ફુગ્ગો લઈ લઈએ, એટલો ને એટલો બીજો ગોળો લઈએ, પણ લોખંડનો લઈએ. ફુગ્ગો છે એ તમે મને મારજો, લોખંડનો ગોળો હું તમને મારીશ, તો શું થશે? તમને વધારે વાગશે. એનું કારણ શું છે? કેમ કે બંનેનું કદ કેવું હતું? સરખું, રાઈટ? બંનેનું કદ તો સેમ જ હતું, પણ એની અંદર જે દળ ભરેલું છે, તો ફુગ્ગાની અંદર જે મેં તમને માર્યો એની અંદર દળ કંઈ હતું જ નહીં, તો એનો મતલબ કે એનું દળ બહુ જ ઓછું હતું, રાઈટ? અને તમે મતલબ કે આપણે શું કહેવાય, તમારી પાસે જે તમને જે ગોળો વાગે છે, સોરી, તો તમને જે ગોળો વાગે છે એની અંદર દળ ખૂબ જ ભરેલું હતું, કેમ કે મેં તમને લોખંડનો ગોળો માર્યો હતો, રાઈટ? તો જેની અંદર દળ વધારે ભરેલું હોય એની ઘનતા વધુ કહી શકાય. જેમ કે દેખો, એક લાકડાનું ડસ્ટર હોય અને એક લોખંડનું ડસ્ટર હોય, બંને પાણીમાં નાખશો તમે તો લાકડાનું ડસ્ટર તરે છે, કેમ કે બંનેનું કદ સરખું છે. લોખંડ અને લાકડા બંનેનું કદ સરખું છે, પણ લોખંડની અંદર દળ વધારે છે, એનું વજન વધારે છે, એનું દળ વધારે, એની અંદર ભરચક પરમાણુઓ છે, અને પેલાની અંદર પરમાણુઓ છૂટા છૂટા છે, એનો મતલબ કે એનું દળ ઓછું છે. તો જેનું દળ ઓછું હશે એની ઘનતા પણ ઓછી હશે, બરાબર છે? ખબર પડે છે તમને? તો ઘનતા બરાબર શું આવે છે? દળ ભાગ્યા કદ આવે છે, રાઈટ? સૂત્ર યાદ રાખજો. એકમ શું આવે છે? દળનો એકમ શું આવે? કિલોગ્રામ. કદનો શું આવે? મીટર ક્યુબ. તમને દસમામાં યાદ હોય તો કદને ઘનફળ કહેવાય, ઘનફળ. એનો એકમ તમે મીટર ક્યુબ, એટલે તમે શું બોલતા હતા કદાચ મારા અંદાજે? ઘન મીટર બોલતા હશો, ઘન મીટર, રાઈટ? તો કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ આવે છે. તો ટૂંકમાં આપણે ત્રણે ત્રણ ભૌતિક રાશિ જે બાકી હતી એ પૂરી કરી, એક વખત વિડીયો પોસ્ટ કરીને જોઈ લો, પોસ્ટ કરીને તમે વિડીયો જોઈ લો, પછી આપણે આગળનો ટોપિક ભણીએ. ઓકે, હવે આપણે ભૌતિક રાશિ છે એના વિશે તો સમજી લીધું, બરાબર છે? નવ ભૌતિક રાશિ આપણે કમ્પ્લીટ કરી, સોરી, દસ ભૌતિક રાશિ. હવે એના પછી આપણે પ્રકાશ શબ્દ છે એના વિશે થોડું ઘણી આપણે માહિતી લઈ લઈએ, કે જેથી કરીને જ્યારે ચેપ્ટર સ્ટાર્ટ થાય તમારે, મતલબ કે 11-12 સાયન્સમાં, ત્યારે તમને તકલીફ ના પડે. ઓકે, તો પ્રકાશ શું છે? આ બધી વસ્તુ ઓલમોસ્ટ દસમામાં આવી ગઈ છે, પણ થોડું આપણે વધારે ડીપમાં જઈશું. થોડું પ્રકાશ એટલે શું? તો પ્રકાશનો મતલબ છે, એની વ્યાખ્યા આવે છે, આંખમાં સંવેદના ઉપજાવતા. આનો મતલબ શું? આંખમાં સંવેદના ઉપજાવતા એટલે, ફોર એક્ઝામ્પલ, હું તમને ધારો કે આ રીતે મતલબ કંઈક આમ દબાવો, તો તમને એની અનુભૂતિ ક્યાં થાય છે? સ્કીન પર, ચામડી પર. ઓકે, એટલે તમને સ્પર્શની સંવેદના ક્યાં અનુભવાય છે? ચામડી પર, સ્કીન પર. કોઈ સ્મેલ આવતી હોય, કોઈ ફ્રેગરન્સ આવતી હોય, તો એ કોના દ્વારા તમે સંવેદના અનુભવો છો? નોઝ, એટલે કે નાક દ્વારા.
તમે સાઉન્ડ છે, અવાજ છે એ ઈયર એટલે કે કાન દ્વારા તમે મતલબ કે સંવેદના મહેસૂસ કરી શકો છો. તો એ જ રીતે કોઈ વસ્તુ તમને દેખાય એટલે અંધારું હોય તો તમને નહીં દેખાય, પ્રકાશ હશે તો દેખાશે. તો પ્રકાશની સંવેદના કોણ અનુભવે છે? આંખ. તો આંખમાં સંવેદના અનુભવતા એટલે કે ઉપજાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણને. આ વિદ્યુત ચુંબકીય એટલે શું છે? થોડી તકલીફ આપે એવો શબ્દ છે, એના વિશે ડિટેલમાં તમારે મતલબ 12th સાયન્સની અંદર એક ચેપ્ટર આવે છે વિદ્યુત ચુંબકીય વિકિરણ અથવા વિદ્યુત ચુંબકીય તરંગો, એની અંદર તમને ખબર પડશે. વિદ્યુતનો મતલબ પ્રકાશમાં વિદ્યુત પણ છે અને ચુંબક પણ છે, બંને વસ્તુ છે. અત્યારે તમને સ્વીકારવામાં નહીં આવે પણ ખરેખર છે. તો આંખમાં સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણને શું કહેવામાં આવે છે? પ્રકાશ કહે છે. ઓકે, વેરી ગુડ. પ્રકાશની ઝડપ કેટલી છે? તો પ્રકાશ કરતા વધુ ઝડપ કોઈની નથી એવું આઇન્સ્ટાઈને કીધું. અને એ ઝડપ કંઈક આટલી માપવામાં આવી છે. પ્રકાશની ઝડપ છે 3×10⁸. તમે યાદ કરો ઝડપનો એકમ શું થાય, રાઈટ? અંતર ભાગ્યા સમય એટલે મીટર પ્રતિ સેકન્ડ. આવું લખી શકાય બરાબર? એટલે તમે બરાબર સમજો હું શું કહું છું. આ 3×10⁸ છે, 8ની જગ્યાએ 5 કરી નાખો અને અહીંયા 3 અલગ લખો તો આમાં તમારું કંઈ લૂંટાઈ જાય છે. લખી શકાય 5 અને 3 8 થઈ ગયા છે. આ 10³ એટલે શું? તો તમને યાદ હોય તો 1000 શબ્દ છે એની જગ્યાએ તમે એક વસ્તુ લખી શકો. કયો શબ્દ? કિલો શબ્દ લખી શકો, કિલો. બરાબર છે? તો આની જગ્યાએ મેં કિલો લખી નાખ્યો. આ મીટર તો છે કિલોમીટર પ્રતિ સેકન્ડ. ખબર પડી હું શું કરવા માંગુ છું? તમને સમજાવવા માંગુ છું કે ખરેખર આ સ્પીડ કેટલી વધારે છે. 10⁵ છે, આની જોડે મલ્ટીપ્લાય કરી નાખો એટલે 5 0 કરી નાખો. હવે આનો મતલબ તમે સમજો, પ્રકાશ 1 સેકન્ડમાં 3 લાખ કિલોમીટર અંતર કાપે છે. 3 લાખ કિલોમીટર અંતર. હકીકતમાં મિનિંગ શું થાય ખબર છે? પૃથ્વી છે, પૃથ્વી. તો તમને એક વસ્તુ બતાવો. આ ધારો કે પૃથ્વીનો ગોળો છે, બરાબર છે? ક્યાં ગયું આપણું ઇન્ડિયા? વેરીસ? હા, ઇન્ડિયા દેખાય છે. આ વિષુવવૃત્ત કહેવાય, એને ઇંગ્લિશમાં ઇક્વેટર કહેવાય. બરાબર? વચ્ચેનો ભાગ મોટો છે કે અહીંયા સાઈડ હોય તો અહીં વચ્ચેનો ભાગ, આ આખો ભાગ આપણે ધારો કે સમજી લો અહીંથી આપણે મુસાફરી સ્ટાર્ટ કરીએ અને આમ ગોળ ગોળ ફરતા જઈએ, ફરતા જઈએ, ફરતા જઈએ, ફરતા જઈએ, ફરતા પાછા અહીંયા આવી જઈએ. તો આને આપણે પરિઘ કહી શકાય, વર્તુળ બની ગયું. તો પૃથ્વીનો જે વિષુવવૃત્ત પરનો પરિઘ છે એ લગભગ 40,000ની આજુબાજુ છે, 40,000 કિલોમીટર. આનો મતલબ શું થાય ખબર? હું અહીંથી મુસાફરી સ્ટાર્ટ કરીને ફરી પાછો અહીંયા જઈ જાઉં, અહીંયા, તો મેં 40,000 કિલોમીટર અંતર કાપ્યું. તો હવે હું તમને શું બતાવવા માગું છું, કહો. પ્રકાશ 1 સેકન્ડમાં કેટલું અંતર કાપે છે? 3 લાખ કિલોમીટર અંતર. બરાબર છે? ઓકે. તો હવે આને 4000 વડે તમે ભાગી નાખો તો 7×6 28 થાય. બરાબર છે? દેખો 7 આંટા પૂરા કરીએ આપણે, 7 આંટા. બરાબર? તો કેટલું થાય? 2,80,000 કિલોમીટર. આની આજુબાજુ કહી શકાય બરાબર? તો આનો મતલબ શું થાય? પ્રકાશ છે ને 1 સેકન્ડમાં પૃથ્વીના 7 આંટા મારી શકે એટલી સ્પીડમાં એ ગતિ કરે છે. સૂર્ય પરથી પૃથ્વી પર મતલબ કે એને આવતા બહુ થોડીક સેકન્ડો લાગે છે, થોડીક સેકન્ડો. બરાબર છે? ઓકે. તો એનો મતલબ કે 2,80,000 કિલોમીટર અંતર કાપે એટલે 7 આંટા મારે. તો આનો મતલબ એવો થાય કે પ્રકાશ છે, પ્રકાશ એ 1 સેકન્ડમાં પૃથ્વીના 7 પરિભ્રમણ લગાવી શકે એટલે 7 વખતે ફરી શકે છે. તો આ વસ્તુ થઈ આપણે પ્રકાશ વિશે. બરાબર છે? હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં, આ લેક્ચરમાં અહીંયા સુધી રાખીશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચુંબક છે, પછી વિદ્યુત ચુંબક કે વિકિરણ શબ્દ છે એના વિશે ડિટેલમાં થોડું થોડું તમને સમજાવીશ. બરાબર છે? આ પ્રકાશ વિશેની માહિતી બરાબર તમે જોઈ લેજો. થેન્ક યુ ફોર વોચિંગ. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું.